કપિલ ભગવાને પોતાની માતા દેવહૂતિને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશને કપિલ ગીતા કહેવામાં આવે, જે ભાગવતમાં લખાણી છે. કપિલ ભગવાન માં દેવહૂતિને કહે છે કે માં ચેતક ખલ્વસ્ય બંધાય મુક્તયે ચાત્મનો મતમ ગુણેશુ સક્તમ બંધાય રતમ વા પુંસિ મુક્તયે પ્રસંગમજરમ પાશમ આત્મન કવયો વિદુઃ સયેવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. કપિલ ભગવાન કહે છે કે માં, માણસનું મન જ બંધન અને મોક્ષનું કારણ છે. તમે બધા જાણો, બહુ મોટો બંગલો હોય, એ બંગલાને એક દરવાજો હોય, દરવાજે એક નાનું તાળું હોય, અને એ તાળામાં એક ચાવી તમે નાખો અને એ ચાવીને આમ એક બાજુ ફેરવો એટલે તાળું ખુલે, એટલે આખો બંગલો ખુલ્લો થઈ જાય, અને એ ચાવીને આમ ઉલટી દિશામાં ફેરવો એટલે એનું એ તાળું બંધ થાય, આખો બંગલો બંધ થઈ જાય. ચાવી એકની એક, બંગલો ખોલવા માટે એ ચાવીનો ઉપયોગ થાય અને બંગલાને બંધ કરવા માટે પણ એ જ ચાવીનો ઉપયોગ થાય. ચાવી એક જ છે, કઈ દિશામાં ફેરવવી તો બંગલો ખુલે અને કઈ દિશામાં ફેરવવાથી બંગલો બંધ થાય એ સમજવાનું છે. એમ મારા તમારા જીવનમાં મનરૂપી એક ચાવી છે, અને ચાવીને જો સૌલી દિશામાં ફેરવીએ આપણે તો આપણા મુક્તિનું દ્વાર ખુલે, અને એને ઉલટી દિશામાં ફેરવીએ એટલે મુક્તિનું દ્વાર બંધ થાય. બહુ સરસ કપિલ ભગવાન આ સમજાવે છે. આજે આપણા બધા પાસે જીવન તો છે, પણ જેને સૌળી રીતે ચલાવતા આવડ્યું એના એની મુક્તિ થઈ, અને જેને ચલાવતા ન આવડ્યું એ બંધનમાં પડે અને વારે વારે જન્મ મરણના ચક્રમાં પડે. જીવન બધાને મળ્યા છે, મને મળ્યું, તમને મળ્યું, જીવન તો ગાંધીજીને મળ્યું હતું, જીવન તો આજના નેતાને મળ્યું છે, જીવન સરદાર પટેલને મળ્યું હતું, અને જીવન આજના નેતાઓને મળ્યું છે. પણ કેને કઈ રીતે ચાવી ફેરવવી એના ઉપર જ આધાર છે. સરદાર પટેલ હતા તો એક રૂપિયો પણ કોઈ દિવસ ગવર્મેન્ટનો પોતાને અર્થે વાપરતા નહીં. એના દીકરા મુંબઈમાં રહેતા હતા, અને એક દિવસ મુંબઈ સરદાર પટેલ ગયેલા, અને એના દીકરાને ત્યાં બે ફોરવ્હીલ કાર જોઈ એટલે પૂછ્યું, બેટા બે ફોરવ્હીલ ક્યાંથી આવી? સરદાર પટેલ ગૃહમંત્રી હતા ભારત દેશના, એટલે પૂછ્યું, બેટા બે કાર ક્યાંથી આવી? તો કે એક કાર મને ફલાણી કંપનીના શેઠે ભેટમાં આપી. સરદાર પટેલે કીધું, દીકરા તને ઈ કંપનીના માલિકે જે આ કાર ભેટમાં આપી ને, એ તને રૂપાળો જોઈને નથી આપી, તારો બાપો આ દેશનો ગૃહમંત્રી છે ને, એ જોઈને આપી છે. કે આને એકાદી કાર ભેટમાં દઈને કંઈક કામ કરાવવા હોય, ફાઇલું બારી કઢાવી હોય, કામમાં આવે એમ. એ કાર તું પાછી દઈ દેજે, ને આજ પછી જો આવી કોઈની ભેટ લીધી તો તારા ઘરનું પગથિયું આજ પછી હું નહીં ચડું. આ સરદાર પટેલ ભાઈ, ઈ આ ભારત દેશના છૂટા પડેલા 500 રાજ્યોને એક કરી અને અખંડિત ભારત કરે. ગાંધીજીએ સ્વતંત્રતામાં મેનેજ કરી હશે, પણ આ ભારતને એક કરવામાં સરદાર પટેલની હારે બીજું કોઈ આવે નહીં ભાઈ. એને એને કેટલી મોટી મહેનત કરી અને નાયતને ભેગી કરવી, એટલે તમે સમજો છો હેલું છે આ. હા, જે ઘરના ઓલાને અંગ્રેજોને ભગાડવા હેલા, પણ જે ઘરનાને ભેગા કરવા, યા નો થાય ભાઈ. એક છોકરો પ્રાચીના પીપળે જઈને પિતરીઓનું તર્પણ કરતો, બહુ બધા પિતરીઓ ગયેલા ધામમાં, મૃત્યુ પામેલા, તેમ થયું કે એ ઘરે બધાનું હરવણું કરું. બધાના પિંડ બનાવેલા જુદા જુદા, કાકા ને કાકી ને દાદા ને દાદી ને જે જે કંઈ પરિવારમાં ગયેલા, નાના કાકા નાના કાકી ને બધાના પિંડ બનાવેલા, જુદા જુદા સ્થાપિત કરેલા. પછી ગોરદાદાએ કીધું કે જજમાનને વાત કરી,
યજમાન તમે હવે આ બધા પિંડને ભેગા કરો. જજમાન કે દાદા એ નહીં થાય કે તમારા આ બધા મૃત પામેલા બધા પિતરીઓ એના પિંડને ભેગા કરો. દાદા એ નહીં થાય, એ જીવતા એ કોઈ ભેગા ન થયા, મર્યા પછી થાય. એ જીવતા એ કોઈ ભેગા ન થયા. એટલે જે આ ભેગા કરવાની બહુ કઠણ કામ હોય છે ભાઈ, પણ એ સરદાર પટેલે કર્યું. એકવાર તાળીઓના નાથથી સરદાર પટેલના કાર્યને વધાવવું જોઈએ. જે ભારત દેશના છૂટા છવાયા 500 રજવાડાઓ અને ભેગા કર્યા. ગાંધીજી હતા ને એ આમ દયાળુ હતા, એની કંઈ ના નહીં, પણ અમુક કામ દયાથી ન થાય, અમુક ધમકીઓથી જ થાય. અમુક કામ હાવ બધા કામ કંઈ દયાથી ન થાય. ગાંધીજી દયાળુ પ્રકૃતિને, એમાં કંઈ ના નહીં. હવે આ હૈદરાબાદનો નવાબ એમ કે અમારે જુદું કરવું છે, અમારે ભારતમાં નથી ભળવું, તે અમારે હું વચમાં એક એટલો પાક જુદો રાખવો. મંત્રણા વાયલા કરે સરદાર પટેલ. હવે એ આ આ આપણો જૂનાગઢનો નવાબ, પછી તમને હું કહું હૈદરાબાદનો નવાબ, આ બધા એમ કે અમારે પાકિસ્તાન ભેગું ભળવું છે, તે અમારે હું અહીં ઘરમાં એટલા ગોખલા રાખવા. એટલે એની બધી મંત્રણાઓ વાયલા કરે, તે બધી મિટિંગો થતી હોય. સરદાર પટેલને બહુ બધા કામ, એટલે હવે બી થાકી ગયા હોય, હવે હોવાનો ટાઈમ પૂરો રહે નહીં, એમાં એ જરા ઊંઘતા હતા, જરાક જોલું આવી ગયું. તેના સેક્રેટરી હોય એણે જરાક વાહે બેહીને કીધું કે પટેલ મિટિંગ મોટી ચાલે છે ને તમે ઊંઘો છો, સારું નહીં લાગે. તો કે ભાઈ હું મિટિંગ ચાલે છે, તો કે હૈદરાબાદને આ બધું જૂનાગઢને લેવાની ચર્ચા ચાલે છે, શું કરવું કેમ કરવું લેવું ન લેવું. પટેલ કે ચર્ચા કરવા દો, લેવાનું થાય તો મને કહેજો, ચર્ચા હાલતી હોય ત્યાં સુધી હાલવા દો, મને નિરાતે હોવા દો, લેવાનું થાય ત્યારે કહેજો. એટલે આ કહેવાનું મારું કે એ બી નેતા હતા, આજના બી નેતા છે. કેમ જિંદગી જીવવી એ બહુ સમજવાની વાત છે. મારે તમને આજે એક વાત કેવી છે, મારે આપણા બધાના જીવનમાં જરૂરી છે. કપિલ ભગવાને જે ઉપદેશ દીધો ને માને, કે માં મનને સારી દિશામાં વાળીએ તો મુક્તિ થાય, અને અવળી દિશામાં વાળીએ તો બંધન થાય, દુઃખ આવે. એક સુખનો માર્ગ એક દુઃખનો માર્ગ છે. કેમ જિંદગી જીવવી એ આપણા હાથની વાત છે. આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની નહીં તો અંધાર છે. જિંદગી જો જીવતા આવડે તો જિંદગી પ્રકાશ પાથરે, અને જો જીવતા ન આવડે તો અંધારા અંધારા કરે. એક મશીન બગડે ને તોય કેટલી ઉપાધિઓ થાય, તો જેના જીવન બગડ્યા હશે એના જીવનમાં સુખ શાંતિ ન હોય ભાઈ. એક ખાલી આપણે જ રસ્તામાં જતા હોય ને ગાડી બંધ પડે ભાઈ, તોય કેટલા હેરાન હેરાન થઈ જાય, પંચર પડે, કંઈક બગડે ગાડી કે કંઈ, તો એક ખાલી પેટ બગડ્યું હોય, બે ત્રણ દિવસ કંઈક આમ ગોટા ચીડ્યા હોય ભાઈ, કંઈ ન ખાવાનું ખવાઈ ગયું હોય, તોય કેટલી માથાકૂટ થઈ જાય, ક્યાંય જવાય નહીં, પ્રસંગો કેન્સલ કરી નાખવા પડે, ક્યાંય આમ ટાઢું થાય નહીં, શાંતિ થાય નહીં. એક પેટ બગડે તો એટલી ઉપાધિ, જેના જીવન બગડ્યા હોય એના જીવનમાં કોઈ દી સુખ શાંતિ ના હોય.